મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદના ઝાપટાના વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાય છે. તો આજે હવે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાને ડિપ્રેશન સિસ્ટમની અપડેટ જોવા માટે વિડીયો લાઈક કરી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લી 24 કલાકમાં કુલ 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 7 તાલુકામાં 1.5 ઇંચ જેટલો અને બાકીના તાલુકાઓમાં છૂટા છવાયા ઝાપટા અને હળવો વરસાદ નોંધાય છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અને સેટેલાઇટ પિક્ચર જોઈએ છેલ્લી 24 કલાકમાં તો પૂર્વ ગુજરાત, જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે, તે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અને સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ પશ્ચિમ બંગાળ ઉપર હતું, તે હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી અને ઉત્તર છત્તીસગઢ, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ ઉત્તર પ્રદેશ ઉપર આવી ગયું છે. ચોમાસાની ધરી હજુ નોર્મલથી ઉત્તર દિશામાં જ છે. 850 HP ઉપર જોઈએ તો સિસ્ટમ અત્યારે ડિપ્રેશન તરીકે સ્થિત છે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ઉત્તર પ્રદેશ તરફ જશે અને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાકમાં 700 HP ઉપર અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયેલું છે, જેનો એક છેડો અત્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ ગુજરાત નજીક સુધી પહોંચી રહ્યો છે. અને આ સિસ્ટમની અસર ગુજરાતમાં કોઈ ખાસ નથી થવાની, પરંતુ તેનો ટ્રફ ગુજરાત સુધી આવતા આગામી 2-3 દિવસ વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે. આજે પણ જે દક્ષિણ ગુજરાત છે, તે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ પડી શકે, ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. 25-30 mm આસપાસ મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી સુધીના વિસ્તારોમાં પણ ઝાપટા હળવા વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને આવતી 24 કલાક બાદ વધુ વધારો થતો જોવા મળશે આવતીકાલે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળે હળવા ભારે ઝાપટા જેવો વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ ફેરફાર નથી. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં ભારે ઝાપટા અમુક સ્થળે પડી શકે. તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા છવાયા હળવા ઝાપટા ચાલુ રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અખાત લાગુ જામનગર અને કચ્છના વિસ્તારોમાં ઝાપટાના પ્રમાણમાં હવે ઘટાડો થતો જોવા મળી શકશે આજથી. તે સિવાય ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા ઝાપટા અમુક સ્થળે ચાલુ રહેશે. કચ્છમાં ખાસ કોઈ શક્યતા નથી. છૂટા છવાયા ઝાપટા એકાદ બે સ્થળે પડવાની શક્યતા ગણી શકાય. તો મિત્રો, આ રીતે ડિપ્રેશન સિસ્ટમની અસરથી આગામી 2-3 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવાઈ શકે અને હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડવાની શક્યતા છે. આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.